છો સુરભીબેન? હાય, કેમ છો? એકદમ મજામાં. સુરભીબેન, આપણે ફ્રાઈડે બેક ટુ બેક કિડ્સ એક્ઝામ સ્પેશિયલ સ્નેક્સ બનાવીને દર્શક મિત્રોને બહુ જ બધી વેરાયટી આપી દીધી છે. લિસ્ટ બહુ હવે લાંબુ થઈ ગયું છે. યસ, એક્ઝેક્ટલી. અને આજે હું અને દર્શક મિત્રો રેડી છીએ એ લિસ્ટને આગળ વધારવા માટે. શ્યોર. સુરભીબેન, અત્યારે જમાનો કોમ્પિટિશનનો છે, બહુ જ બધી સ્પર્ધા થાય, આમ ગળા કાપ સ્પર્ધા કહીએ ને તો ચાલે, અને બાળકો પર સ્ટ્રેસ પણ બહુ વધારે. એકદમ સાચી વાત છે. તો આવા સમયે જે કોમ્પિટિટિવ વર્લ્ડ છે, એમાં ટકી રહેવા માટે શું કરવું જોઈએ? ખાસ તો એ કે જ્યારે બાળક ખૂબ જ હોશિયાર હોય ત્યારે મમ્મીને એવું થાય કે એને દરેકે દરેક ફિલ્ડમાં હું આગળ મોકલાવું, એટલા માટે એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે બાળકો, અને ત્યારે એકદમ સ્ટ્રેસફુલ વાતાવરણ થઈ જાય છે એ લોકો માટે પણ, અને કોમ્પિટિશન પણ એટલી જ હોય છે, અને ત્યારે દરેક દરેક સાઈડમાં બાળકને એવું થાય કે હું ફર્સ્ટ આવું, આઈ એમ ધ ટોપર. ત્યારે ફોકસ કરવા જેવી એ વાત છે કે બાળક માટે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ મહત્વનું છે. એની સાથે સાથે પ્લાનિંગ, તમારે કોઈ કોમ્પિટિશન હોય કે કોઈ એક્ઝામ્સ હોય તો એનું પ્લાનિંગ બિફોર 6 મંથ થવું જોઈએ. બરાબર. તો જો એ રીતે તમે કરતા રહેશો તો સ્ટ્રેસ પણ નહીં આવે અને એની સાથે સાથે તમે ટોપ પર પણ રહી શકશો. એક્ઝેક્ટલી. અને આમાં પેરેન્ટ્સ જ વધારે હેલ્પફુલ થઈ શકે છે, કારણ કે કિડ્સને હજી આ વાતનું ધ્યાન નથી હોતું કે મારે કઈ રીતે પ્લાનિંગ કરવું. અને બીજું મોટિવેશન, કારણ કે જ્યારે બાળક આગળ વધતું હોય ત્યારે એક ટાઈમ એવો આવે કે ફ્રસ્ટ્રેટ થઈ જાય કે મમ્મી હવે મને આમાં નથી કરવું, કે હવે હું આમાં આ કરી જ નહીં શકું, હવે મને નથી લખવું, હા હું એક્ઝામમાં હવે લખી જ નહીં શકું, હું બધું ભૂલી ગયો છું. ત્યારે મમ્મી પેરેન્ટ્સ ખાસ મોટિવેટ કરવા જોઈએ કે એની સાથે સાથે ડે ટુ ડે રહેતા હોય છે, એટલે એ લોકોને એની એબિલિટીની તો ખ્યાલ જ હોય. તો જો આ રીતે પ્લાનિંગ સાથે વર્ક કરવામાં આવે તો મોટિવેશનને કારણે સ્ટ્રેસ પણ ઓછો થશે અને પ્લાનિંગને કારણે બાળક અચીવ પણ ખૂબ સરસ રીતે કરી શકશે. એટલે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ. એક્ઝેક્ટલી. એટલે હવે આ બધી વાતો બાળકોના મોટિવેશન માટે તો ઓકે છે, હા, પણ મમ્મીઓના મોટિવેશન માટે? એક્ઝેક્ટલી. આજની રેસિપીઝ. હા, તો કઈ કઈ રેસિપીઝ છે? આજની રેસિપીઝમાં આપણે બે રેસિપી બનાવી રહ્યા છીએ, મમ્મીનું કામ થોડું ઈઝી કરી રહ્યા છીએ, જેમાં છે મિની મસાલા પેનકેક અને આલમંડ ચોકો બાઇટ્સ. ઓકે, તો કિડ્સ એક્ઝામ સ્પેશિયલ સ્નેક્સની વેરાયટી શીખવા માટે શરૂ કરીએ આજનો લક્ષ્મી દુવેદાર રસોઈ શો.